જેને હિન્દુ માને મુસલમાન માને મોટા સૂબા હોય તો એ મેલડીને સલામ કરે હો ભાઈ, કારણ કે મેલડી મેલડી છે. આજ પરમાર પરિવારમાં અમારે પૈસે ગામ મારી મેરના કુળમાં બેઠી હોય મારી આંબલી વાળી મેલડી, ખાંડિયા ત્રિશુળ વાળી મેલડી, હા એ અહીંયા બેઠા છે ભાઈ. મને વાતમાંથી વાત યાદ આવી, અમારે વિઠ્ઠલભાઈ માતાજીના ભાઈ વિમલનાથ માતાજીના ભાઈ એમણે મને થોડીક વાત અહીંયા કરી છે એટલે થોડીક વાત કરું કે આ મેલડી હું છે બાપ. એકવાર તાળીથી ઉધાવ એ મેલડી છો બાપ. આની સામે આંગળી નો સીધાય, આના નામની કડવો શબ્દ નો બોલાય, અને કદાચ કોઈ આંગળી સીધે કડવો શબ્દ બોલે મેલડી કે ત્રણ દી નહીં ત્રણ કલાક નહીં પણ જો ત્રણ ઘડી જવા દઉં તો હું મેરનું માવતર મેલડી નો કહેવાય બાપ. પણ દુઃખ છે ને, દુઃખના વાદળા જેની માથે વરહે એને ખબર હોય, વિશીના ડગ જેને કરડે એને ખબર હોય બાપ. હે બધા વધારે કવિ કાગ બાપુ લખે બાપ શું કે, એ તમે ના પૂછો દુખિયાની વાતું રે વાતડીએ વે માન ડોલે, અન ગરીબોની વાતું એ ઓલા હિમાલય સાંભળે, પણ તા તો હિમાલય ઓગળી ન હાલે રે વાતડીએ વે માન ડોલે. બાપ એવી ગરીબાઈ છે, અન વસ્ત્ર ને આબરૂ જાણે છે, ખાવા ખોરી ઝાર નહી હોય, કારણ કે તડકો અને સાયો દુઃખ અને સુખ રાત અને દિવસ આ છીકાની બે બાજુ છે ભાઈ. પેલા દુઃખ આવે પણ પછી સુખ તો પાછું આવે જ છે. પણ સત્ય છે એ પગપાળા હાલીને જતું હોય, અને અસત્ય કદાચ ખોડે સડીને આવતું હોય ને તો એ સત્યને નો આંબે હો બાપ. આવી એમ કેવાય ગરીબાઈ છે પરમાર પરિવારને. સમય તો એવો હતો ને ભાઈ, સમય સમય બલવાન નહીં પુરુષ બલવાન, કાબે અર્જુન લૂંટિયા કાં તો ઓહી ધનુષ ને ઓહી બાણ. હે છેલા ભુવા એવો કંઈક સમય છે કે નો કરવું હોય એ થઈ ગયું હોય ભાઈ. એક ખાલી વીટી લઈ લીધેલી પછી તો પસ્તાવો થયો, પણ તોય વાતમાંથી વાત થઈ અને કીધું કે ભાઈ હવે ત્રણ દિવસમાં કોઈને જડી હોય તો વીટી અહીં મૂકી જાયો, પણ મારી મેલડીને વાત રાખવી હોય સાહેબ વીટી મૂકવાની જીગર નો હાલે હો બાપ. મેલડીને કાંઈક વાત રાખવી છે, મેલડીને અહીંયા બેહવું છે, મેલડીને પરમાર કુળમાં પૂંજાવવું હોય છે બાપ. એક દીવ યોજો, બીજો દીવ યોજો અને ત્રીજો દીવ યોજો, પણ કોઈ વીટી મૂકવા ન આવ્યું. અને મેલડી આગળ એમ કહેવા આવી કે ભુવાએ ધા નાખી કે મારી ત્રણ દિવસો પૂરા થાય, અને ચોથા દિવસે જો તું ત્યાં પોગી ન જાણતો તો એ મારી ભગવતી અમારા વડવાએ તને કોકથી જમાડી જમાડી નહીં હોય. ઓમાં મારી ખાંડિયા ત્રિશુળની માયા મેલી, એ મારી આંબલી ના થડિયાની જ માયા મેલી, ઉડણ થાશ નહીં એવી કાંઈ ઘટના બનાવી છે ભાઈ. માતાજી મેલડીને વાત રાખવી છે, વીટી મૂકવા ન આવે, અને મેલડી છે ને બાપ, હા હા હા, એને એવો ભયંકર રોગ મોકલ્યો પછે ગામની મલપા જે લીમડાના આંબલીના થડીએ બેઠા એને ભયંકર રોગ મોકલ્યો બાપ. એને કઈક વાત રાખવી હોય અને ત્યાંથી એમ કેવા આય અહીંયા ભયંકર રોગ એવો આવ્યો હોય વિરાદાદાને, કે પોતાને એમ કહેવાય દવા લેતાય પણ દુઃખ સારું થાય નહીં, દુઃખ મટે નહીં. અને તેથી એમ કહેવા આય સમય જવા મળી ગયો, સમય જાતા 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 મારી મેલડીએ ફરજો પૂર્યો, અવાજ કર્યો કે બાપ દુઃખ મટાડવું છે કે મારી હવે તો શું કરું, ઘરમાં એક રૂપિયો રહ્યો નથી, વાંઢ લઈ અને જાવું, ગાર્ડન લઈ સારવા માટે જાવું, માલ લઈ સારવા માટે જાવું, પણ કેમ જાવું. પોતાને એમ કહેવાય રોગ ભેળાઈ ગયો છે, કોઈ દવા કાર્ય કરતી નથી. અને તેથી એમ કહેવાય મારી ભગવતી એવો અંતર પડદાની માલબા અવાજ કર્યો કે જા બાપ, હા હીરા બુવા, હા હા મેર પરિવાર, હા પછે ગામ.
કે કાલ હવારમાં જો તારો કુળનો રાવણ દેવ મેર કુળનો રાવણ દેવ અમારા મેરા દાદા જો આવે પ્રભાતનો પોર થાય દિવસ ઉગે પૂરી નારાયણ કરીણું કરે અને મેરા દાદા જો અહીંયા આવે અને કાલ હવારમાં જાગી તારી નાડમાં તને નસમાં ક્યાંય એમ કહેવાય શરીરમાં રોગ ન હોય અને માલ હાકી અને જા તો મને મેલડીને માન કે આ માડી તો માનું ને હે અને સાહેબ એ વખતે ફોનની સુવિધા નહીં કાંઈ સુવિધા નહીં હો અને તોય અંતર પડદે મેલડી જે કહી જાય ને એ વાત સાચી અંતર પડદાની માલિપા અમારો ભગવો ભેખ રાવળદેવ મેરા દાદા મેર પરિવારના કુળના રાવળદેવ એમના દીકરાપણા બેઠા છે સાહેબ પ્રભાતનો પોર થાય દિવસ ઉગે પૂરી નારાયણ જ્યાં ઉગીને હમા નમા થાય ત્યાં તો એમ કહેવાય અહીંયા આવી જાય ખળાવાડમાં અને ઈ પોતે એમ કહેવાય પરમારના વડીલ એને રોગ એમ કહેવાય સો સો મહિનાથી ખાટલામાંથી ઊભા ન થાય અને તેથી હવારમાં હડપ આવી ગઈ હાથમાં લાકડી લઈ અને માલને મૂકવા માટે ખળાવાડની માલિપા જાય હો ભાઈ મારો વિશ્વાસ રાખજો અરે મારી સામે કદાચ આહુડું પાડે અને આજની તારીખમાં મેં તો સાંભળ્યું છે અહીંયા કે ઈશ્વરિયાની માલિપા કોઈને સીમમાં ગમે ના કડ થયો હોય વિસી કર્યો હોય અને મારી કાળા દાદાની મેલડી કે વીરા દાદાની મેલડીનું નામ લઈ લે સાહેબ કળ ન થવા દે કોઈને એમ કહેવાય વિસી સડવા ન દે એકવાર તાળી પડો અને ગામમાં બધાને વિશ્વાસ છે હા આ તમારે છત્રી ડાયરો દરબાર એમના અહીંયા પાટલા હતા માતાજી આગળ એમને પણ ખરેખર જે આપણને ભોગે દિલમાં દયા હોય ને તો ભગવતી વેળા વાળે અરે અહીંથી નીકળી અને કદાચ ટુ વ્હીલ હોય ફોર વ્હીલ હોય કે સિક્સ વ્હીલ હોય ગમે ના રોડે સડો ને મેલડીનું નામ લઈને હાલી નીકળો અને જો કમો તે મરવા દે દુનિયાની માલપા મેલડી નો કહેવાય બાપા મેલડી નો કહેવાય કમો તે મરવા નો દે હા ઈ માસ મેલડી છે ને 52 પાનાનું હુકમનું પાનું છે બાપ પણ તમે એને હૃદયથી અવાજ કરો આંખમાંથી આહુડું પડે લાંભીનો અવાજ થાય અને મેલડી કે ત્રણ દી નહીં ત્રણ કલાક નહીં જો ત્રીજી ઘડી જવા દો દુનિયાની માલપા મને કોણ માને બાપ હો અને એવી ભગવતી માં મેલડી અહીંયા જયારે અપરંપાર આવો પરચો આપ્યો હોય પરમાર કુળમાં બેઠી હોય અને કવિ લખે બાપ શું કે હે મેલડી ના નામ ઉપર ભરોસો જો રાખે મેલડી ના નામ ઉપર ભરોસો જો રાખે પછે ના કરે કોઈ વાળી એનો વાતો જગજીતાડે મારી માતા હે માં જગજીતાડે મારી માતા હે નામ ઉપર ભરોસો જો રાખે પછી ના કરે કોઈ વાળ એનો વાસો જગજી તાડે મારી માતા હે માં જગજી તાડે મારી માતા